समग्र देश में चकचारी गोधरा हत्याकांड में छेल्ला 19 वर्षो थी गोधरा रेलवे पुलिस स्टेशन गुना में वोन्टेड आरोपी ने झड़पी पाड़वामां आव्यो छे। गुजरात पुलिस की नजर थी दूर अने फरार गोधरा कांड मुख्य आरोपी रफीक हुसैन भटुक क्यारेक क्यारेक छुपावेश में पोताना घरे गोधरा परिवार सभ्यों ने मळवा आवतो हतो, जेनी गुप्त बातमी आधार गोठवेला व्यूहात्मक छटका में गत मोड़ी रात्र रफीक हुसैन भटुक घर में छुपाया होवाथी तेने एसओजी पुलिस झड़पी पाड्यो हतो। ત્યારે રફીક હુસેન ભટુકની વધુ પૂછપરછ કરાતા તે છેલ્લા 19 વર્ષથી દિલ્હી સહિતના અનેક શહેરોમાં ચોકીદાર, મજૂર અને ફેરીઓ બનીને સંતાતો ફરતો હોવાનું કબૂલ્યું હતું। રફીક હુસેન ભટુકે ટ્રેન સળગાવવા, પેટ્રોલ ભરી આપવાની કામગીરી કરી હતી, જેથી રેલવેની પોલીસ ફરિયાદમાં રફીક ભટુકને કોર ગ્રુપનો મુખ્ય આરોપી દર્શાવાયો હતો, જેમાં તેના પર હત્યાનો પ્રયાસ, કાવતરું ઘડવા જેવા અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા હતા। ત્યારે હાલ તો આરોપી રફીક ભટુકને વધુ કાર્યવાહી માટે રેલવે પોલીસ તંત્રને સોંપવામાં આવશે। गोधरा साबरमती रेलवे हत्याकांडना गुना रजिस्टर नंबर 9/2002 आईपीसी कलम राइटिंग नी कलमों 302-307 जे गुनो दाखल थयेलो हतो एनो कोर ग्रुपनो आरोपी एटले के मुख्य आरोपी रफीक हुसैन भटुक मूल रहवासी मोहम्मदी मोहल्ला गोधरा ने एसओजी गोधराए पकड़ी पाड्यो छे। छेल्ला 19 वर्षथी आ आरोपी नास्तो फरतो हतो। તેનો આ ગુનાના કામે મુખ્ય આરોપી તરીકે એસ્ટાબ્લિશ થયેલો છે અને છેલ્લા કેટલાય વર્ષોથી એ દિલ્હી અને અલગ અલગ જગ્યાઓએ રહીને નાસ્તો ફરતો હતો, જેની સચોટ માહિતીના આધારે ગોધરા એસઓજીએ તેને પકડી પાડ્યો છે અને હાલમાં આ આરોપીને પકડીને રેલવે પોલીસને આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હજી પણ 3 આરોપી પકડવાના બાકી છે, જેના માટે પણ અમે લોકો મહેનત કરી રહ્યા છીએ। રેડ કોર્નરની નોટિસ જે ઇશ્યુ થયેલી છે એવા 2 નામો સલીમ પાલવાલા અને શૌકત અહેમદ ચરખા। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।